નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજે આપણે ગ્રાહક સુરક્ષાના અધિકારો વિશે અભ્યાસ કરવાનો છે. કાલે આપણે ગ્રાહક સુરક્ષાના અધિકારો વિશે બે પોઈન્ટ ભણ્યા હતા. ઈ બંને ભણ્યા પછી સુરક્ષા અને જાણકારી, હવે એ વિશે આપણે થોડાક આગળ વધીએ છીએ. એ ગ્રાહક સુરક્ષા એમ કહેવાય અધિકારોમાં કુલ છ મુદ્દાઓ છે. સુરક્ષા, જાણકારી, પસંદગી, રજૂઆત, નિવારણ, ગ્રાહક શિક્ષણ અને એક વધારાના બે મુદ્દા સંયુક્ત રાષ્ટ્ર સંઘે બહાર પાડેલા છે તે મુજબ બે. જો તમને એક્ઝામમાં પૂછે કે ગ્રાહક સુરક્ષાના અધિકારો કેટલા, તો ગ્રાહક સુરક્ષાના મિત્રો અધિકાર કુલ છ છે. પહેલું સુરક્ષા, બીજું જાણકારી, ત્રીજું પસંદગી, ચોથું રજૂઆત, નિવારણ અને ગ્રાહક શિક્ષણ. પણ તમને એવો પોઈન્ટ કહે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘે, સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જે રજૂઆત કરેલા મુદ્દા છે એ બે છે, એક પ્રાથમિક જરૂરિયાત અને આરોગ્યપ્રદ વાતાવરણ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જ્યાંથી આપણે અટક્યા ત્યાં ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. તો આપણે પસંદગી, ત્રીજો મુદ્દો આવ્યો કે દરેક ગ્રાહકોની પસંદગી અલગ અલગ હોય છે. પહેલો પોઈન્ટ સુરક્ષા, બીજો જાણકારી, ત્રીજો મુદ્દો છે ગ્રાહકની પસંદગી. તો પસંદગી વિશે ચર્ચા કરીએ છીએ. ચાલો આગળ વધીએ. દરેક ગ્રાહકની પસંદગી કરવાનો શું છે? દરેક ગ્રાહકની પસંદગી કરવાનો અધિકાર છે. તમે કઈ ને કઈ વસ્તુ ખરીદો, કોઈ પણ વસ્તુ ખરીદો, તો ગ્રાહકને એ જે તે વસ્તુ ખરીદવાનો શું છે? અધિકાર છે, પસંદ કરવાનો અધિકાર છે. કોઈ વ્યક્તિ આપને કોર્સી કહી શકતો નથી કે તમે આ જ વસ્તુ ખરીદો. તેમ કે છે ગ્રાહકને પસંદગી કરવાનો શું છે? અધિકાર છે. વસ્તુ કે સેવા, પહેલો પણ દરેક ગ્રાહકને પસંદગી કરવાનો અધિકાર છે. બીજો મુદ્દો, વસ્તુ કે સેવામાંથી પસંદગી કરીને હરીફાઈયુક્ત કિંમત ખરીદવાનું સ્વતંત્રતા છે. એમ કે છે વસ્તુ કે સેવામાંથી પસંદ કરીને હરીફાઈયુક્ત કિંમતે, હરીફાઈયુક્ત કિંમત એટલે શું? હરીફાઈયુક્ત કિંમત મિત્રો, હરીફાઈયુક્ત કિંમત એટલે કે એક જ વસ્તુ હોય એની હારે ચાર પાંચ લોકો એની વસ્તુ વેચતા. દાખલા તરીકે તમે સાબુ જોવો, નાવાના સાબુ, તો નાવાનો સાબુ 10 રૂપિયા, 20 રૂપિયા કે 50 રૂપિયા હોય તો એવા માર્કેટમાં અસંખ્ય લોકો એ સાબુ વેચતા હોય છે. તેમ કહેવામાં આવે છે વસ્તુ કે સેવામાંથી પસંદ હરીફાઈયુક્ત કિંમત ખરીદવા સ્વતંત્ર છે. માણસ ચાહે એટલી કિંમતે ખરીદી કરી શકે છે. પછી ગ્રાહકને તેની પસંદગીની વસ્તુ કે સેવા, એમ કે છે ગ્રાહક તેની પસંદગી કરવાની વસ્તુ કે સેવા ચાર શબ્દો યાદ રાખવાના છે. યોગ્ય કિંમતે મળવી જોઈએ. યોગ્ય કિંમત એટલે શું? તો જે કઈ ભાવ આવતો હોય, તમે એમ કહો કે સાબુ કોઈ 1000 રૂપિયાનો આવે, ના નો આવે, એ 10 20 રૂપિયા તો વધુ ને 100 રૂપિયા સુધીનો હોય, તો યોગ્ય કિંમત, યોગ્ય જથ્થામાં એની માત્રા, ગ્રાહકને જેટલું જોતું હોય એટલું મળી જવું જોઈએ, એટલે કે છે યોગ્ય જથ્થામાં. પછી યોગ્ય જગ્યાએ કોઈ વસ્તુ મેળવવા માટે દૂર દૂર સુધી અંતર ન કાપવું જોઈએ. તે માટે શું કીધું છે? આપણે કદાચ પ્રોવિઝન કોઈ વસ્તુ જોતી હોય તો આપણે ઘરની નજીક કોઈ સ્ટોર હોય ત્યાંથી લઈએ છીએ. શાકભાજી જોતું હોય તો ઘરની નજીક કોઈ લારીવાળા હોય અથવા શોપ વાળા હોય ત્યાંથી ખરીદી લઈએ છીએ. કોઈ પણ વસ્તુ છે એ નજીકના માર્કેટમાંથી તમને મળી જતી હોય છે. યોગ્ય જગ્યા અને યોગ્ય સમયે, યોગ્ય સમયે એટલે આપણે જે વર્કિંગ જે ટાઈમ છે એ સમયમાં આપણે મળવું હોય, મળતું હોય છે. તો શબ્દ કે છે ચાર શબ્દ યોગ્ય આવશે. યોગ્ય કિંમતે, યોગ્ય જથ્થામાં, યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે મળવી જોઈએ. ફરીવાર પસંદગી, ગ્રાહકનો અધિકાર, હું મારો અને તમારો અધિકાર, એક સુરક્ષાનો છે, બીજો જાણકારીનો છે અને ત્રીજો શેનો છે? પસંદગીનો. તો પસંદગીમાં પહેલો પોઈન્ટ હતો પસંદગી, એક પસંદગીનો એક આપણો અધિકાર છે. આજના યુગમાં હરીફાઈ છે તો હરીફાઈ યુગમાંથી પણ આપણે જે વસ્તુ પસંદ કરી હોય, જે કિંમતે ખરીદવી હોય, આપણે ખરીદી કરી શકીએ છીએ. ત્રીજું, ગ્રાહકને પસંદગી જે વસ્તુ કે સેવા કરી હોય, યોગ્ય સમયે, યોગ્ય જથ્થામાં, યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે મળવી જોઈએ. ચાર શબ્દ યોગ્ય છે. યોગ્ય કિંમત હોવી જોઈએ, યોગ્ય જથ્થા હોવો જોઈએ, યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે મળવી જોઈએ. બજાર કરતાઓ વસ્તુ અને સેવાની ગુણવત્તા, બજાર કરતા જે બજાર માં વેચતા વસ્તુ, બજાર કરતા વસ્તુ કે સેવાની ગુણવત્તા, બ્રાન્ડ, કિંમત, કદ વગેરેમાં વિવિધતા લાવે છે. તમને શબ્દ એવું કે છે બજાર કરતા વસ્તુ કે સેવાની ગુણવત્તા, બ્રાન્ડ, કિંમત, કદ વગેરેમાં વિવિધતા લાવે છે.
એટલે જે બજારમાં માર્કેટમાં વેચે છે ઈ વેચનારા જે લોકો છે એની ગુણવત્તા બધી વસ્તુ અલગ અલગતા જો મળે એટલે એમ કહે છે ગુણવત્તા અલગ જોવા મળે છે બ્રાન્ડ એટલે કે જેની પ્રતિષ્ઠાની વેલ્યુ છે જે છાપ છે એ બધું અલગ અલગ જોવા મળે છે કિંમત કદ વગેરે વિવિધતા લાવે છે બધી બધી કંપનીઓ છે પોતપોતાના વિચાર મુજબ અલગ અલગતા એટલે કે પોતાની વસ્તુમાં ડિફરન્ટતા જોવા મળશે ગ્રાહકોની પસંદગીની તક પૂરી પાડે છે આજે માર્કેટમાં એક અને 10 અભિવ્યક્તા હોય કોઈ અલગ અલગ કંપનીઓના તો તમને પસંદગીની શું પૂરી પાડી તક તમને ચાન્સ મળ્યો કે હું એક સાબુની બદલે આમાંથી 10 માંથી કોઈ એક સિલેક્શન કરી શકું છું તે પસંદગી તક તરીકે પૂરી પાડે છે ઉદાહરણ તરીકે આજે ટુ વ્હીલર્સ એટલે કે દ્વિચક્રી વાહનો છે માર્કેટમાં ઘણા બધા વેચાય છે તો પહેલાના સમયમાં અવકાશ હતો પહેલા સમય એક જ કોઈ વાહન વેચાતું હતું આજે તમારે જોઈ ટુ વ્હીલર લેવું હોય તો એની સામે ઘણા બધા ઓપ્શન છે અને ઘણા બધા એમાં ફેરફારો કરે છે દાખલા તરીકે બધાના પાવર એટલે કે બધાના પાવર એ ટુ વ્હીલરનો જે આપણે સીસી તરીકે ઓળખી શકાય એનો પાવર બધામાં અલગ અલગ જોવા મળે છે દેખાવ લુક બધાનો અલગ અલગ છે રંગ પણ અલગ અલગ છે તો આજે ગ્રાહકને પસંદગીની શું મળી છે તમને તક મળી છે ગ્રાહકને પસંદગીની શું મળી છે તક આવી એક વસ્તુ નહીં ઘણી બધી વસ્તુમાં ડિફરન્ટતા જોવા મળે છે તેમ કે છે ઉદાહરણ દ્વિચક્રી વાહનો પાવર દેખાવ વગેરે જોવા મળે છે આવું તમે એક ને ઉદાહરણ પણ ઘણું બધા ઉદાહરણ લઈ શકો છો કોઈ પણ વસ્તુ એટલે એક મુદ્દો યાદ રાખવાનો આપણે ગ્રાહક તરીકે મારે જે માર્કેટમાંથી વસ્તુ લેવી હોય ખરીદવી હોય તે ખરીદી કરી શકું છું ઓકે ચાલો હવે આગળ વધીએ છીએ ચોથો મુદ્દો રજૂઆત તમે જ્યારે પણ વસ્તુ ખરીદવા જાઓ છો તો તમારે કોઈ પણ વિશે રજૂઆત કરી હોય તો રજૂઆત કરી શકો છો એટલે રજૂઆત છે વસ્તુ કે સેવાના વપરાશથી અસંતોષ જણાય વસ્તુ કે સેવાના વપરાશથી તમને શું જણાય અસંતોષ જણાય તો ફરિયાદ કરવાનો તમારો શું છે અધિકાર છે એમ કે છે વસ્તુ કે સેવાનો વપરાશથી અસંતોષ જણાય તો ફરિયાદ કરવાનો અધિકાર છે પહેલા તો તમે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો તમે કોઈ પણ વસ્તુ ખરાબ હોય કે સારી હોય એ વિશે શું કરી શકો છો રજૂઆત કરી શકો છો તો તમે જે વસ્તુ ખરીદો છો એ તમને શું લાગી અસંતોષ થઈ એટલે કે અસંતોષ પ્રાપ્ત થયો તો તમે ફરિયાદ કરવાનો અધિકાર છે ખાસ અલગ અલગ વિભાગ પણ એમાં સ્થાપવામાં આવ્યા છે અલગ અલગ વિભાગ પણ નિમણૂક કરવામાં આવ્યા છે અથવા તો વિભાગ પાડવામાં આવ્યા છે ખાસ અલગ અલગ વિભાગની સ્થાપના કરવામાં આવી છે ગ્રાહક સુરક્ષાના નિવારણ માટે અલગ અલગ સંસ્થા અને એ જે રજૂઆત છે એ કઈ વિભાગ છે એ ગ્રાહક સુરક્ષા માટે અલગ અલગ નિમણૂક કરેલા વિભાગો પણ જોવા મળે છે ગ્રાહક સુરક્ષા નિવારણ માટે અલગ અલગ સંસ્થાની પણ નિમણૂક કરવામાં આવી હોય છે ફરીવાર વસ્તુ કે સેવા વપરાશમાં અસંતોષ જણાતા હોય ફરિયાદ કરવાનો અધિકાર છે ખાસ અલગ વિભાગની સ્થાપના કરી હોય છે ગ્રાહક સુરક્ષા નિવારણ માટે અલગ અલગ સંસ્થા પણ નિમણૂક કરેલી હોય છે રજૂઆત તમારી કોઈ પણ રજૂઆત તમે કરી શકો છો દરેક ધંધામાં પોતપોતાની રજૂઆત કરી શકીએ અને અસંતોષ જણાય પરિવાર વિદ્યાર્થી મિત્રો અસંતોષ જણાય ત્યારે આપણે રજૂઆત કરવી નહીં બાકી રજૂઆત થતી નથી તમે કોઈ વસ્તુ અસંતોષ જણાય અને એ માટે અલગ અલગ સંસ્થાઓ નિમણૂક કરવામાં આવી હોય છે એટલે તમારો પહેલો પોઈન્ટ કયો હતો સુરક્ષા બીજો પોઈન્ટ જાણકારી ત્રીજો પોઈન્ટ પસંદગી ચોથો રજૂઆત પાંચમો નિવારણ તો તમે જે ફરિયાદ કરો છો એનું ખાસ નિવારણ કરવું જોઈએ તેમ કે છે આપવામાં આવેલી ખાતરી કરતા ઉતરતી કક્ષાની હોય તો યોગ્ય રાહત માનવામાં આવે છે સાંભળજો મિત્રો તમને એમ કે છે જે વસ્તુ તમને આપી હોય એમ કોઈ દુકાનદારે એવું કીધું હોય સૂચન કીધું હોય કે આ વસ્તુ છે એ આ રીતે જોવા મળશે એટલી સારી આવશે એટલી ગુણવત્તા વાળી હશે એટલું અંદર વજન હશે એટલે આ રંગની હશે તો તમને આપવામાં આવેલી જે ખાતરી છે એ ખાતરી કરતા કેવી હશે ઉતરતી કક્ષાની હોય મિત્રો ખાસ યાદ રાખજો ખાતરી કરતા કેવી હોય ઉતરતી કક્ષા એટલે કેવી જે તમને કીધું હોય એની કરતા નીચું હોય તો ઉતરતી કક્ષાની હોય તો યોગ્ય એને રાહત આપવામાં આવે છે તો એના પૈસા પાછા આપવામાં આવે છે અથવા એ વસ્તુ રિપ્લેસમેન્ટ કરી દેતા હોય છે આગળ વધી ઘણી બધી રાહતો પણ મળતી હોય છે આના આધારે એમ કે છે ઘણી બધી રાહત મળતી હોય છે આપવામાં આવેલી ખાતરી કરતા ઉતરતી કક્ષાની હોય તો યોગ્ય રાહત મળે છે ઘણી બધી રાહતો મળતી જોવા મળે છે વસ્તુ કે સેવાની પુન બદલી જો વસ્તુ ખરાબ નીકળી હોય તો એની શું થતી હોય પુન બદલી થતી હોય છે આગળ વસ્તુ કે સેવાની ખામી દૂર કરવાની હોય એટલે એવું સૂચન કરે છે વિદ્યાર્થી મિત્રો જો વસ્તુ સારી ન નીકળે
તો એ શું કરવું જોઈએ દૂર થતી હોય છે તાકી મે તમને વાત કરી કે કોઈ વસ્તુ પેકિંગ વાળી વસ્તુ હોય તો એ પેકિંગ વાળી વસ્તુમાં નુકસાનકારક નીકળતી હોય તો એ ખામી દૂર થતી જોવા મળશે એટલે એક જ વાતની વાત અહીંયા ફરી રિપીટ કરે છે કે જો વસ્તુ તમને કીધા પ્રમાણે સારી ન હોય ગુણવત્તા સારી ન હોય એ જે રંગરૂપ કીધો એ રંગરૂપ ન હોય જે જથ્થો કીધો એ જથ્થો ન હોય જે ગુણવત્તા કીધી ગુણવત્તા ન હોય તો એમાં રાહત મળતી હોય છે એટલે ઘણી બધી રાહત મળે છે પૂર્ણ બદલી એટલે કે જે તમને કીધું ન હોય એવું ન નીકળે તો બદલી દે છે ખામી હોય ખામી દૂર કરી દે છે જો ગ્રાહકને કોઈ હાનિ કે નુકસાન થયું હોય સાંભળજો એ વસ્તુ વાપરી તમે જે વસ્તુ વાપરો છો એ વસ્તુ વાપરીને તમને નુકસાન થયું હોય તો તમને શું કરી દે છે વળતર પણ આપે છે એટલે કે હાનિ થતી હોય તો એ વળતર આપી શકે છે બદલાવી શકે છે એવું વિદ્યાર્થી મિત્રો કહી શકીએ છીએ કે આપણે રજૂઆત ચાલો એ રજૂઆત કરી છે ગ્રાહકે જો કોઈ હાનિ કે નુકસાન થયું હોય તે માટે વળતરનો લાભ લઈ શકો છો તમે મળી શકે છે આગળ વધીએ એટલે કે ખામી બદલી શકીએ છીએ પછી એમ કહે છે કોઈ હાનિ કે નુકસાન થતું હોય તો તમને વળતર શું મળી શકે છે ગ્રાહકને વસ્તુ કે સેવા અંગે ફરિયાદ કરવાનો અધિકાર છે તમે જે વસ્તુ ખરીદો છો એમાં કઈ વસ્તુ ખરાબ નીકળી તો તમે શું કહો છો તો વસ્તુ કે સેવાની ફરિયાદ કરવાનો તમારો અધિકાર છે ગ્રાહકને વસ્તુ કે સેવાનો ફરિયાદ કરવાનો અધિકાર તરીકે ઓળખવામાં આવે છે તેટલો જ મોટો અધિકાર ફરિયાદ નિવારણ ખાલી ફરિયાદ કરવાનો નથી મિત્રો ફરિયાદ કરીને શું કરવાનું છે નિવારણ કરવાનું છે ખાસ યાદ રાખજો ફરિયાદ કરીને શું કરવાનું છે એનું નિવારણ તરીકે ઓળખવામાં આવે છે ગ્રાહકને વસ્તુ કે સેવા અંગે ફરિયાદ કરવાનો અધિકાર છે એટલો જ મહત્વનો અધિકાર એટલે કે ફરિયાદ નિવારણ નો તો જોવા મળે છે એટલે આગળ વાત કરીએ કે ભાઈ નિવારણ માટે તો નિવારણ માટે મુખ્ય પાંચ મુદ્દા હતા એક જે કક્ષા હોય એક હતા ઉતરી કક્ષા બતાવવામાં આવે તેની રાહત આપવામાં આવે છે હાનિ થઈ હોય તેનું વળતર આપવામાં આવે છે અને જો કઈ ફરિયાદ હોય તો ફરિયાદ તમે કરી શકો છો અને ફરિયાદ શું કરવાનું છે નિવારણ કરવાનું છે ચાલો છઠ્ઠો મુદ્દો છે ગ્રાહક શિક્ષણ પહેલો મુદ્દો કયો હતો સુરક્ષા બીજો મુદ્દો જાણકારી ત્રીજો મુદ્દો પસંદગી ચોથો મુદ્દો આપણો રજૂઆત પાંચમો નિવારણ અને છઠ્ઠો ગ્રાહક શિક્ષણ તો ગ્રાહક શિક્ષણની વાત કરીએ છીએ જ્યારે તમે કોઈ વસ્તુ લેવા જાઓ તો ત્યારે આપણે એ વસ્તુનું શિક્ષણ બધી વસ્તુ શિક્ષણ ન હોય તો એનો આપણે શું મેળવવાનો હોય ખ્યાલ મેળવવાનો તો તમને કહે છે કે ગ્રાહકને યોગ્ય જથ્થામાં યોગ્ય ગુણવત્તાવાળી ચોક્કસ સમયે ચોક્કસ સ્થળે અને વ્યાજબી કિંમતે વસ્તુ મળી રહે છે તો તમને સૂચન કરે છે કે ગ્રાહક તરીકે જે વસ્તુ પસંદ કરવાના છે તો એની માટે આપણે શું કરવું જોઈએ તો પહેલા તો યોગ્ય જથ્થામાં જે આપણે જેટલા જથ્થામાં ખરીદી કરવી જોઈએ એટલા આપણે મળવી જોઈએ પછી યોગ્ય ગુણવત્તા નબળી ગુણવત્તા નહીં પણ યોગ્ય ગુણવત્તાની વસ્તુ આપણે ઉપયોગ થવી જોઈએ પછી ચોક્કસ સમયે યાદ રાખજો વિદ્યાર્થી અમુક વસ્તુ તમને મળવી હોય તો એ ચોક્કસ સમયે તમે કદાચ આપણે રાત્રિએ કોઈ વસ્તુ ખરીદવા જાઓ ગ્રોસરી સ્ટોર રાત્રે ખરીદી કરવા જાઓ તો એ મળતું નથી ચોક્કસ સમયે ચોક્કસ સ્થળે સ્થળે એટલે શું ભાઈ મિત્રો કે જ્યાં મળે કાં અમુક જગ્યાએ બજારમાં તમને વસ્તુ મળે આપના ઘરની નજીક કઈ સોની ચાંદીની દુકાન ન હોય એનું માર્કેટ હોય ત્યાં તમને મળી શકે છે એટલે કે ચોક્કસ સ્થળે અને વ્યાજબી કિંમતે વસ્તુ મળે છે મિત્રો ખાસ યાદ રાખજો એ બધી વસ્તુ વ્યાજબી કિંમતે મળતી જોવા મળે છે ઓકે યોગ્ય જથ્થામાં ફરીવાર યોગ્ય ગુણવત્તાવાળી ચોક્કસ સમયે ચોક્કસ સ્થળે અને વ્યાજબી કિંમતે વસ્તુ મળે છે જરૂરી યોગ્ય શિક્ષણ મેળવવાનો અધિકાર પણ છે જો ગ્રાહકને ખ્યાલ ન હોય તે બાબતે શું કરી શકો છો તમે એ શિક્ષણ મેળવી શકો છો જાણકારી મેળવવાનો પણ અધિકાર છે તમે જો એ વસ્તુને જાણતા ન હો તો એ જાણકારી મેળવવાનો પણ અધિકાર છે અને એવું છે આખી જિંદગી માહિતી મેળવવાનો મિત્રો આખી જિંદગી માહિતી મેળવી શકો છો ગ્રાહકને યોગ્ય જથ્થામાં યોગ્ય ગુણવત્તાની ચોક્કસ સમયે ચોક્કસ સ્થળે વ્યાજબી કિંમતે વસ્તુ મળે છે શિક્ષણ મેળવવાનો અધિકાર છે જાણકારી મેળવવાનો પણ અધિકાર છે આખી જિંદગી માહિતગાર થતો હોય છે મળવા પાત્ર કાયદાકીય વિશે પણ રાહ તમે એને ઓકે હવે આપણે છેતરાણા તો શું કરશું એને કેવા પગલાં ભરશું તો એમ કે મળવાપત્ર કાયદાકીય રાહતો પણ મળશે મળવાપત્ર અલગ કાયદાકીય રાહતો પણ મળતી જોવા મળે છે ગ્રાહક સુરક્ષા સાથે સંકળાયેલી સંસ્થાઓ અલગ અલગ ગ્રાહક સુરક્ષા સંકળાયેલી સંસ્થા છે તેના વિશે પણ ખ્યાલ થતો જોવા મળે છે કે ગ્રાહક સુરક્ષા સાથે સંકળાયેલી સંસ્થાના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો હોય છે મિત્રો ખાસ યાદ રાખજો ગ્રાહક શિક્ષણ એટલે તમે ન જાણતા હો તો કોઈ પણ દુકાનદારે વેપારીઓએ માહિતી આપવી જોઈએ છે હવે વાત કરીએ છીએ બે વધારાના અધિકાર વિશે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા
તમને એક વાક્ય બે વાક્ય એવું પૂછ્યું કે છે સંયુક્ત રાષ્ટ્રના કાર્યક્રમો અથવા સંયુક્ત રાષ્ટ્રની માર્ગદર્શિકામાં ગ્રાહક સુરક્ષાના કાયદાઓ જણાવો તેમાં બે છે પહેલું પ્રાથમિક જરૂરિયાતો અને આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાથમિક જરૂરિયાત માં શું આવશે તેમ કહે છે લોકોને યોગ્ય જીવન જીવવા માટે વસ્તુ કે સેવા પૂરી પાડી શકે એમ કહે છે જીવન જીવવા માટે જીવન જીવવા માટે માટે જે વસ્તુ કે સેવા પૂરી પાડવી જોઈએ એ ગ્રાહક સુરક્ષાનો અધિકાર છે આપણે સરકારને આપણે લોકડાઉન સ્થિતિમાં તમને બધાને ખબર છે કે જે લોકો ભરણ પોષણ નતા કરી શકતા તેને સરકારે સાચવેલા છે ઘણા લોકોને એવું જે જીવનની જરૂરિયાત વસ્તુ ન મળતી હોય તો એ સરકાર તરફથી આપવામાં આવે છે આપણે બધા રેશનમાં અનાજ પણ મળે છે તે પ્રાથમિક જરૂરિયાત જીવન જરૂરિયાત વસ્તુ છે એ સરકારને એક અધિકાર છે આપણો કે ભાઈ જો આપણી પાસે પૂરતું આવી અનાજની બધી સગવડ તો ન મળતી હોય તો તમને મળી શકે કે પ્રાથમિક જરૂરિયાતો જીવન જીવવા માટે જે જોઈએ એમ પૂરી પાડે છે આરોગ્યપ્રદ વાતાવરણ તમારો એક માનવનો અધિકાર છે લોકોનો અધિકાર છે શું તમારું વાતાવરણ આસપાસનું વાતાવરણ કેવું હોવું જોઈએ સારું હોવું જોઈએ હવે તમે જ્યાં રહો છો ત્યાં પ્રદૂષણવાળું વાતાવરણ હોય તો તમે સરકારને ફરિયાદ કરી શકો છો કે અમારી આજુબાજુના એરિયામાં ખૂબ જ પ્રદૂષણ થાય છે તો એની વિશે રજૂઆત એટલે શા માટે કંપનીઓ પહેલા બહાર જ રાખવામાં આવતી શહેરની બહાર શું કામ પ્રદૂષણ માત્ર વધારે શહેરની અંદર કોઈ કંપનીઓ હોતી નહીં પણ શહેર જેમ જેમ વિસ્તાર વધતો ગયો તેમ કંપની અને શહેર એટલે કે ઘરો અને કંપનીઓ બધી નજીક આવતી જોવા મળે એટલે આરોગ્યપ્રદ વાતાવરણ જોવા મળે છે ટૂંકમાં આપણે યાદ રાખવાનું છે સંયુક્ત રાષ્ટ્ર એક પ્રાથમિક જરૂરિયાતો અને આરોગ્યપ્રદ વાતાવરણ આરોગ્યપ્રદ વાતાવરણ ટેક્સ્ટબુકમાં એવું લખેલું છે કે યોગ્યપદ પ્રદૂષણ સાથે રક્ષણ માનવી જીવન જીવન શૈલી એને હવા શુદ્ધ મળવી જોઈએ પાણી શુદ્ધ મળવું જોઈએ પછી કે ખોરાક શુદ્ધ મળવો જોઈએ અને ભૂમિ એટલે કે જમીન પણ સારી હોવી જોઈએ આ બધા સૂચનો સંયુક્ત રાષ્ટ્ર સંઘે કરેલા છે કુલ આપણે છ અધિકારો છે પરિવાર રજૂઆત બીજી સુરક્ષા ત્રીજો પસંદગી ચોથું રજૂઆત પાંચમું નિવારણ ગ્રાહક શિક્ષણ વિદ્યાર્થીઓ મિત્રો આજે આપણે આજ લેક્ચરમાં ગ્રાહક સુરક્ષાના અધિકારો વિશે અભ્યાસ કરીએ છીએ હવે પછીના અગાઉના લેક્ચરમાં આની પછીના લેક્ચરમાં ગ્રાહકની જરૂરિયાત વિશે અભ્યાસ કરવાનો રહેશે ત્યાં સુધી નમસ્કાર.